તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. અત્યારે જો સવાર પડી ગઈ છે ને, આપણે ઊંચે વાળીએ બી હશે ને, કાલ હાનનો વરસાદ આવે છે ને, આજ આખી રાત છાંટા જેને જેને ચાલુ રહ્યા. અત્યારે ધીમા પડ્યા હતા ને, આપણે જો ઢાંઢણ લેવા આવ્યા હતા એને જો કેવું માંદણું કરી નાખ્યું. ઢાંઢણ આપણે ઓલા મકાને લઈ જવાના છે, ખબર હોય જો હાલ્યા દઈએ ઓલા પણ મકાને લઈ જવાના છે. તો કેમ કે ના હરકી રીતે રહીએ, કેમ ખાંદો બંધો ન આવે, વરસાદ વધુ આવે ને તો એનો વાંધો આવે, નેમથી ના હુકલ નીણી ઘરમાં પડી છે ને તો નાચ નાખી દઈશું. ને અત્યારે શું કહેવાય, નીણી બીણની હાલત જો થઈ ગઈ ઝાડની બધી, જયારે આમ હતી આડી પેલા ને અત્યારે આમ આડી થઈ ગઈ છે. તો હવે શું કહેવાય, વાઢવાનું કેવરાશે ને પવન બહુ હતો ને, એ બધું શું કહેવાય આમ આડું વિખરો નાખ્યું છે. તો આ ઊભું ખડ ને એને નો વાંધો આવ્યો, અને કપા આપણો નાનો હતો ને એટલો બધો મોટો નહોતો કે ફોદા બુદા આવી ગયો એવો. તો આપણે શું કહેવાય, પાછું ઘડીક થોડીક નીણ નાખીને ઓલા આપણે થી વ્યૂ જવાનું છે પાછું ગામમાં. મેં કીધું આજ વ્લોગ ચાલુ કરું, કેમ કે કાલ તો પછી આગલી રાતે રાતે હું પાણી વાળવા ગયો હતો ને, તો કાલ પછી સુવાઈ ગયું હતું ને કાલ કાંઈ વ્લોગ કર્યો નહોતો. તો આજ મેં કીધું વ્લોગ ચાલુ કર્યું, જે હોય તો વરસાદના લીધે એવું બધું થયું. હાલો તમને કપાને દેખાડું કેમ થયું. એ કાલ સાંજે વરસાદ તો ઓછો આવ્યો હતો પણ પવન વધારે હતો ને, તો બધાને કપા આડા પાડી દીધા છે. પણ અમારે કપા જો બધા સીધે સીધા છે ને, એટલું બધું પાણી નથી ભર્યું, કેમ કે પાણી આપણે એકે પાણ પાયું જ નહોતું ગેદુનું. તો હાથી આંક નાખ્યું હતું, હાથી આંક્યું ને મારું ખડ થોડું થોડું હું કાઢ્યું, થોડું થોડું પાછું લીલું થઈ ગયું. જે ખડ આપણે શું કહેવાય બાળવાન હાથી આંક્યું બળાઈ ગયું હતું ને, એ પાછું થોડું થોડું ઊભું થઈ ગયું છે. ને કપ્પાને આમ ગયો ને તો કાંઈ વાંધો નહીં થાય એવું બધું છે ને. જો અહીંયા ખડ શેટાનું રહ્યું બધું આમ આડું નમી ગયું, ને પાછું નમે ઓલી બાજુ સાઈડ બાકી શું કહેવાય ઊંધું નમી ગયું છે. ને આપણે મેન વાત કે કપ્પામાં શું કહેવાય વાંધો નહીં થયો ને, કપ્પા નાનો હતો ને મોટો કપ્પા હતો પછી કેવા રહ્યો દાડો બડો પડી જાત ને, તો કેવા રહ્યો આ કપ્પા મીડિયમ છે ને, એ વરસાદ આવે તોય કાંઈ વાંધો નથી એમ. તો હાલો આપણે શું કહેવાય હાલ્યા જઈએ ધીમે ધીમે, જુઓ ને જોયો ધોરિયા થોડું થોડું પાણી ભર્યું છે, કેમ કે ઓલી બાજુ પાણી અંદર ન જાય કે આ બાજુ ન જાય, કે છેદ બારો બાર નીકળો નાથી પણ આમ વ્યુ જાય છેલ્લા પાટલામાં. તો કાંઈ વાંધો ને, હાલો જાવી ને હાલો મસ્ત મજાની લાઈક કરી નાખો આસપાસ. આ બે પાંચ દિનની નવરાત્રિ સુધીની આગાહી છે ને, એમાં વરસાદ થોડો થોડો આવી જાય ને તો જ કામનું છે, કેમ કે અહીંયા આ બાજુ અમારે થોડો થોડો પહેલાં વરસાદ ઓછો હતો ને અત્યારે થોડો થોડો ઓછો જ આવે છે. બીજી શી ખબર વધારે હોય તો ખરાબ, અમારા આમ મીડિયમ કયો ને એવો જ આવ્યો છે, આમ એટલો બધો ખાસ નહીં થાય પણ આમ પાણી ભર્યા હોય એમ. તો કાંઈ વાંધો ને, હાલો ઓલા ઘરે પહેલાં ફટાફટ પૂકવાનું છે, કેમ કે આને આની છે ને ઢાંઢા બાંધવાના છે. આ ધોયેલું હતું ને મેં કીધું સુકાઈ જાય, વાંય વાંય હાલતો જાઉં ને વ્લોગ ચાલુ કરી દેતો હતો. તો હાલો આ ફટાફટ આને પુગાડવું પડશે, કેમ કે આની છે ને ઢાંઢા બાંધવાના છે ને, એક ઢાંઢો છૂટો છૂટા બાંધશું ને એટલે બે રાઈસ જોઈવી. તો આ બે કટકા જોયું તો એક કટકો ઢાંઢા આરો છે ને એક કટકો આને બાંધવાનો છે બીજા ઢાંઢાની એમ. તો હાલો ફટાફટ હાલ્યા જઈએ ને, આમાં જો લપસે એવું છે ને માર્ગમાં તો હાલો નહીં મજા જઈને ખડમાં થયેલી હોય તો પટાડું ટાટું એમ લાગે. તો કાંઈ વાંધો નહીં, હાલો પૂજી જઈ. તો હાલો ઢાંઢાને હુકલની નાખી દીધી છે હેઠળ ગામમાં, આજ હુકલ જ રહેલો છે, કેમ કે પડામાં બધી પાણી ભર્યું છે થોડું થોડું ને ગારો ગારો છે ને, આપણે પડામાં શું કહેવાય નીણ વાટવાની જ્યાં થાવું થાબા ઉપર વીએ ને જો વરસાદ વધુ આવે તો આ ડેમ ભરાઈ જાય ને તો અમારે ફૂલ કામ થઈ જાય એમ. હું શિયાળામાં ન પાણી ફૂટે, ઉનાળામાં ન ફૂટે, પછી સારો વરસાદ આવે ને તો એક ખાલી અડધું ભરાઈ ગયું ત્યારે પાછું ઓછું થઈ ગયું ને હવે શું છે પાછું આપણે ગામમાં જવા દેવાનું છે. પાછું વરસાદ ભરાઈ રાખ્યું પહેલી જશે ને આમ તો અહીંયા કાંઈ કામ નહીં બીજું. હાલો જવા દેવી ગામમાં ને વ્લોગમાં જોડાયેલા રહીજો, ક્યારે આગળનો વ્લોગ કન્ટિન્યુ કરવાની ખબર તો નહીં પણ જોડાયેલા રહીજો. હાલો તો આગળ તમે જેમ જોયું કે અંધારું થઈ ગયું છે, તો અંધારું થઈ ગયું આપણે વ્લોગ કાંઈ શું કહેવાય દિવસે શૂટ જ ન કરી આવી ગયા. હા બોર ભાઈ ગયા હતા ઘડીક ધાંડા નીંદ બીજ નાખવા, આપણે શું કહેવાય કલાકમાં દોઢ કલાકમાં જઈ આવ્યા હતા પાછા ગામમાં, કેમ કે કાંઈ વ્લોગ શૂટ કરવાનો ટાઈમ ન રહ્યો ને આખો દી શું કહેવાય વરસાદ સાટા નહીં આવતું હતું ને હમણાં સાટા નહીં આવ્યું. જો આબુ પહેલી ગયેલું છે હમણાં સાટાની હોય અડધી કલાક પહેલાં આવી મેં કીધું એ તો સારું, કેમ કે વ્લોગ થોડોક આપણો બાકી હતો ને મને ખબર છે આજનો વ્લોગ બહુ ટૂંકો થશે, કેમ કે લાંબો કરવાનો ટાઈમ મને જ મળ્યો એટલે વ્લોગ પૂરો કરવાનો ચાલુ કરવાનો ટાઈમ મને જ મળ્યો. મેં તમને આગળ કીધું હોય તો કહું ક્યારેક ક્લિપ આવે ને વ્લોગની કન્ટિન્યુ થાય ને એનું કંઈ નીકળી નથી, પણ અત્યારે જો પાછો તાવ ઉપર વીએ હશો ને મેં કીધું વ્લોગ એન કરી દઉં થોડુંક તમને જણાવી દઉં ને શું છે બધું એમ. તો અત્યારે શું કહેવાય આ બે દિવસથી થોડો થોડો ચાલુ ચાલુ વરસાદ રહે છે એટલે શું કહેવાય વ્લોગ બનાવવામાં આપણે કેવો રહ્યો હશે અને બધો પાક બાગ હોય ને એ બધું બગડવા માંડે છે ને એ બે ત્રણ દિવસ ચાલુ ચાલુ રહેશે ને તો હાવ પૂરું થઈ જાય એટલે આમ લે એવું કાંઈ એમાં જાજુ કાંઈ લાગે છે આખા નહીં. તો
આપણે શું કહેવાય, કાયલ પાછળ બેસી વાળી જાય ને, કાયલ શું થાય, વરસાદ આવે કે ન આવે કાંઈ ખબર નહીં. અત્યારે એમ લાગે ટાઢો ટાઢો પવન આવશે ને, એટલે આવશે તે મોડો મોડો ગમે ત્યારે વરસાદ. તો જોયું છે કાંઈ સવારે ખબર પડે. અને શું કહેવાય, આપણે વરસાદ આવી ગયો ને, તે વાળી ગયા નાય પલ્લી ગયા ને, હમણાં પાછા પડી ગયા. કેમ કે આપણે અત્યારે બહાર ને અત્યારે શું કહેવાય, ખાઈ પીને થોડીક થાવા ઉપર જાય, વિડીયો વિડીયો એડિટ કરું ને થોડું કામ બામ થમને છે પતાવી નાખું ને વ્લોગ યાર થોડો કન્ટિન્યુ કરી નાખું, એટલે થોડોક વ્લોગ બનાવી નાખું. કેમ કે આજનો વ્લોગ બહુ નાનો થયો છે ને અંધારું હું લઈ દેખાડ્યું કે તમને આમ ખબર પડે કે અંધારું થઈ ગયું. હું આગળ તો તમને વ્લોગમાં કહું જ તે, તો એમ થાય મેં કીધું આ થોડુંક દેખાડી દો એમ, કેમ કે વ્લોગ નાનો રહ્યો. હવે કવર અમારે કેમ કરવું ને એમને એટલું બધું સાવ નાનો વ્લોગ શું કહેવાય, બે ત્રણ ક્લિપો થાય એ અપલોડ કેમ કરવી એમ, તો થોડુંક અત્યારે કહી દો. અને એમ થાય આપણે દરરોજ વ્લોગ નાખ્યું છીએ, તો આજ ન નાખ્યું તો એમ લાગે કે આજ વ્લોગ કેમ નહીં બનાવ્યો એમ. ને બનાવ્યો તો અડધો બનાવ્યો, આપણે બે દિવસનો ભેગો કરવાનો વિચાર હતો આજનો અને અડધો કાલનો કરવી, એવું કાંઈ ન કર્યું. કેમ કે એવું ભાઈ હરખું ન આવે, દરરોજ આનું આ રૂટ ચાલતું હોય ને કે દરરોજ એક વ્લોગ નાખવાનો, એટલે એમ થાય દરરોજ એક વ્લોગ બનાવો છો. તો દરરોજ બે બે ત્રણ ત્રણ નાની નાની ક્લિપો નાખીને બે ત્રણ વ્લોગનો બનાવી નાખું એમ, તો એવું આપણે નથી કરવું. એક દરરોજ એક જ વ્લોગ નાખવાનો ને બે દી એક કરવા જઈએ ને તો હેરફોન ન આવે. કેમ કે એક દી શૂટ થયેલું હોય, એક દી ન થાય પાછું, અને બીજા દિવસે કરવું પડે. એટલે એક દી એક વ્લોગમાં ત્રણ દિવસ થાય, ત્રણ દિવસ થાય તોય ન હરખું આવે. તો કાંઈ વાંધો નહીં, હવે વધારે શું કહેવાય, કાંઈ કહેવું નથી. ને નાનો છે તારો કાંઈ વાંધો નહીં, હવે આપણા વ્લોગ થોડા થોડા મોડા આવશે. ને આ હું જે તમે જોતા હોય ને મને લાગતું નથી તમે જોતા હશે હોય, કેમ કે આવું લોકો આમ કોઈ બીજું દેખાડતો હોય તો તમને એમ થાય જોવું છે. આ હું જોતા હોય તો એક લાઈક કરી નાખીશું, કેમ કે આમ તમારા માટે હું વ્લોગ ને એવું શૂટ કરું છું. ને આમ મને અત્યારે તમે શું કહેવાય, કાંઈ વાંધો નથી. ને આપણે શું કે મજા આવે એટલે આમ શૂટ કરવી, વ્લોગ આમ બનાવી, એમ આનંદ થાય એમ કે નાના વ્લોગ બનાવી. આપણે થોડાક જોવાવાળા વધારે સંખ્યા હોય તો મજા આવે, પણ તમે કાંઈ વ્લોગ વ્લોગ શેર કરતા નથી, તો કાંઈ વાંધો નહીં. આજનો વ્લોગ શેર કરી દીજો, અને તમને ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. મને આશા છે તમને નાનો વ્લોગ પસંદ આવ્યો હશે, તો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા મૂકતા ને મળશું બીજા લોકમાં. આ બધું આપણે રીતે કીધું, તો કાંઈ વાંધો નહીં, મળશું બીજા લોકમાં કાલના. ને ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, અને સબસ્ક્રાઈબ પટ્ટા જેવો પાછા.